ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વરસાદી વાતાવરણ અને રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાયો હતો. રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વરસાદી વાતાવરણ અને રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાયો હતો. રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 74મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ જણાવ્યું હતું કે ભારતની આઝાદી માટે અવિરત સંઘર્ષ કરી નામી અનામી અનેક વીરલાઓએ પોતાની જિંદગી આઝાદીની લડતમાં હોમીને આપણને મહામૂલ્ય આઝાદી અપાવી છે. ભારતના તિરંગાની આનબાન શાન માટે વંદે માતરમના મંત્ર ગુંજતા ગુંજવતા જીવનમાં હોમી દીધા છે. તેમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જળસંચય અને જળ વિતરણ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત સરકારે યોજનાબદ્ધ આયોજન કર્યું હોવાની વિગતોની માહિતી આપતા તેઓએ ભાડભૂત બેરેજ યોજના થકી ભરૂચને પ્રાપ્ત થતા લાભોની માહિતી પણ આપી હતી. આજે આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા દેશભક્તો વીરાંગનાઓને યાદ કરીને તેઓને અંજલિ અર્પણ કરવાનો દિવસ છે. દેશ માટે ખના થઈ જનારા વીરબંકાઓને નમન કરવાનો દિવસ છે. ત્યારે નામી અનામી તમામ શહીદોને સૈનિકોને આપણે અનુરાગપૂર્વક અંજલિ અર્પણ કરીએ છીએ. મિત્રો, આઝાદી બાદ દેશમાં અનેકવિધ કુદરતી આફતો અને યુદ્ધો પણ જોવા મળ્યા. અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ જેવા કુદરતી આપત્તિઓ તથા યુદ્ધો સમયે પણ સૌ ભારતીયો એક બનીને સામનો કરવા કટિબદ્ધ રહ્યા અને જીત પણ મેળવી. આ પ્રસંગે મંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થનાર કોન્સ્ટેબલ સુરેશભાઈ વણઝારા, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ વસાવા અને ફિરોઝભાઈ મુલતાનીનું 1 લાખનું ચેક અર્પણ કરી સાલ ઉઘાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, ફાર્માસિસ્ટ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓને મંત્રી અને અન્ય મહાનુભાવના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. COVID-19 સંક્રમણથી અવસાન પામેલા કોરોના પોઝિટિવ દર્દીઓની વિવિધ સમાજના લોકો માટે અંતિમવિધિ કરાવનાર સ્વયંસેવકોનું સાલ ઉડાડી સન્માન કરાયું હતું. આઝાદીના પર્વ નિમિત્તે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્ણભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેક્ટર જેડી પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન, જિલ્લા અગ્રણી યોગેશભાઈ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી વગેરે ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.